મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલ સામે નોંધાઈ ફરિયાદ. દિનેશ પટેલની પોલીસ દ્વારા કરવામાં આવી અટકાયત. વર્ષ 2022માં દિનેશ પટેલ લુણાવાડા તાલુકા પંચાયતમાં બજાવતા હતા ફરજ. લુણાવાડા ટીડીઓની ખોટી સહીઓ કરીને ખોટા લેટર કાર્ડનો ઉપયોગ કરીને અધિકૃત પત્રો તૈયાર કરતો હતો દિનેશ પટેલ. પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતમાં 2022માં ફરજ બજાવતા અને ત્યારબાદ ખાનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન લઈને ફરજ બજાવતો હતો દિનેશ પટેલ. ત્યારે આરોપી દિનેશ પટેલ દ્વારા રાજકોટથી સરકારી લેખિત સામગ્રી વિડીયોની જાણ બહાર લેટર પેડ ઉપર ખોટા સહી સિક્કા કરીને ખરીદતો હતો. રાજકોટથી મહેસૂલ રોજમેળ મેળવવા માટે આરોપી દિનેશ પટેલ બિન અધિકૃત રીતે તાલુકા વિકાસ અધિકારી લુણાવાડાનો અધિકૃત પત્ર ડુપ્લિકેટ બનાવીને તેનો ઉપયોગ કરતો હતો. રાજકોટ ખાતે આવેલ સરકારી મુદ્રાલય અને લેખન સામગ્રી ખાતેથી આરોપી દિનેશ પટેલ દ્વારા ઠગાઈ કરવાના બદ ઇરાદાથી શિક્ષણ ઉપર 200 નંગ તથા જમીન મહેસૂલ રોજમેળ 500 નંગ ખરીદીને ગુનાહિત પ્રવૃત્તિ કરેલી છે. આ બાબતે લુણાવાડા તાલુકા વિકાસ અધિકારી પારસ ચૌહાણ દ્વારા લુણાવાડા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દિનેશ પટેલ દ્વારા જે દિવસે અને જે તારીખે રાજકોટ ખાતેથી લેખિત સામગ્રી મેળવી તે દિવસે અને તે જ સમયે આરોપી દિનેશ પટેલ ખાનપુર તાલુકા પંચાયતમાં હાજર હોવાનું જાણવા મળ્યું છે. તપાસ કરતો આરોપી દ્વારા ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરીને માંદગી બાબતે રજા મંજૂર કરાવી હોવાનું જાણવા મળે છે. લુણાવાડા ટીડીઓને આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરતા પોલીસ દ્વારા ખાનપુર તાલુકા પંચાયત ખાતેથી આરોપી દિનેશ પટેલની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. રિપોર્ટ દિલીપ ચૌધરી મહીસાગર.